કેશોદ આમ આદમી પાર્ટીએ સાયકલ રેલી કાઢી મામલતદારને મોંઘવારી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાનો શહેરના મુખ્ય માર્ગો પર ફરીને વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં અધધ થયેલા ભાવ વધારાને કારણે અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચેલા છે. ત્યારે કેશોદ આમ આદમી પાર્ટી દ્વારા સાયકલ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કેશોદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર કરતા પ્લેકાર્ડ લઈને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીનો વિરોધ આવેદનપત્ર આપી કર્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી અટકાવવા પગલાં ભરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી છે. છેલ્લા 1.5 વર્ષથી કોરોના મહામારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ લોકો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવથી પ્રજાજનોમાં રોષ જોવા મળ્યો છે. કેશોદ શહેર આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ મહેશભાઈ, આજરોજ સરકારને આવેદન પત્ર દઈને જાણ કરવા માંગીએ છીએ કે રોજમાં રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અતિશય આસમાને પહોંચી ગયા છે. તેની સાથે રાંધણ ગેસનો ભાવ પણ આજ 850 ને આસપાસ પહોંચી ગયો છે. સરકારને અમે જનતા થકી પોતાની આવાજ બુલંદ કરીને જણાવવા માંગીએ છીએ કે સરકાર હવે પછી આ ભાવ વધારાને નાબૂદમાં રાખી અને ભાવ વધારો ઓછો કરે. કોરોના જેવી મહામારીમાં અત્યારે ભારત દેશની તેમજ આમ નાગરિકની આમદની ઘટી ગઈ છે અને દેશ પણ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ત્યારે ભાજપ સરકાર વ્યવસ્થિત શાસન ન ચલાવતા રોજમાં રોજ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચાડી રહી છે. આ ભાવ વધારાને લીધે જીવન જરૂરિયાત વસ્તુઓનો ભાવ વધારો દિન બ દિન વધતો જાય છે. તો સરકારને આજ અમે આમ આદમી પાર્ટી થકી આવેદનપત્ર આપી અને જણાવવા માંગીએ છીએ કે હવે પછી સરકાર પોતાનો ભાવ વધારો ઘટાડે, જનતાને સુવિધા આપે. આજ અમારી માંગણી છે, સરકારે જે ટેક્સ લાવ્યા છે તે ઓછા કરે, નહીતર આવેદનપત્ર થકી અમે થાકી નહીં જશું અને આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું. જય હિંદ. જગદીશ યાદવનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કેશોદ.